welcome to our video lecture. Today's our topic is unit number 9 in standard 10. ધોરણ 10 માં આજે આપણે યુનિટ નંબર 9 અને એનો પણ પાર્ટ જે 2 છે એ જોવાનો છે. પાર્ટ 1 માં આપણે જે હાફ પોર્શન છે યુનિટ નું એ જોઈ ગયા હતા. તો એને પહેલા એકવાર રિકલેક્ટ કરી લઈએ કે શું એમાં કહેવાનું શું આવ્યું હતું. તો પાર્ટ 1 માં આપણે જોયું હતું કે જ્યારે એક જે સ્કૂલ છે એ સ્કૂલ તરફથી એક સેમિનાર નું આયોજન કરવામાં આવેલું છે. તો પહેલા તો આ સ્કૂલનું નામ શું છે તો આનંદ વિહાર સ્કૂલ. આ આનંદ વિહાર સ્કૂલમાં એક સેમિનાર યોજવામાં આવેલો છે અને આ સેમિનારમાં વિદ્યાર્થીઓને અને એના પેરેન્ટ્સને એક્ઝામને લગતી જે બાબત છે એમને લગતા કોઈ પ્રશ્ન છે એને લગતી જે મૂંઝવણ છે એ મૂંઝવણને સોલ્વ કરવા માટે આ જે સેમિનાર છે એને ગોઠવવામાં આવેલો છે. ત્યારબાદ આપણને કીધું હતું કે સેમિનારનું ટાઇટલ મીન્સ કે સેમિનારનો બેઝ જે છે તો એનો હેતુ શું છે. તો એમાં કહ્યું હતું કે બ્રિંગ આઉટ યોર બેસ્ટ, તમારું બેસ્ટ જે છે એ બહાર લાવવું. તો એવું જે એનો છે એ ધ્યેય છે એનો એવો ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્યથી તેમને આ સેમિનાર છે એનું આયોજન કર્યું હતું. અને આ આયોજન જે છે એ સેમિનારમાં કેટલા વક્તાઓ જે છે એ આવેલા છે કે જે બધા સ્ટુડન્ટના આ મૂંઝવતા પ્રશ્નો છે એને સારી રીતે એ માર્ગદર્શન આપશે. અને એક જે છે એ વક્તા ઓનલાઈન હતા અને બીજા જે ડિગ્નિટરીઝ છે એ ઓન ધ ડાયસ મીન્સ કે સ્ટેજ ઉપર હતા. ત્યારબાદ જે છે એ એમના પ્રિન્સિપાલ આ સ્કૂલ જે છે એના પ્રિન્સિપાલ જે છે એ પહેલા તો એન્કરિંગ જે કરે છે એ એન્કર પોતાનો ઇન્ટ્રોડક્શન આપે છે. એનું નામ હતું અનુજ ભટ્ટ અને ત્યારબાદ તે છે એ કાર્યક્રમ કોને સોંપે છે મીન્સ કે આગળ કાર્યક્રમમાં બીજી સ્પીચ કોને આપે છે. તો એ પ્રિન્સિપલ છે એ પ્રિન્સિપલ એ સ્કૂલના એ બધાને ઇન્વાઇટ કરે છે અને એમનું સ્વાગત કરી એમનો આભાર માને છે. તો આ પ્રિન્સિપલનું નામ શું હતું તો કે સબ પ્રિન્સિપાલ જે છે એ મિસ્ટર સુધીર શાહ હતા. તો એ જોયું હતું. પછી જે છે એ પહેલો સેમિનાર જે છે સ્ટાર્ટ થાય છે અને એમાં પહેલો ક્વેશ્ચન એક બોય છે મીન્સ કે એક છોકરો છે એ પૂછે છે. તો એ બોયનું નામ શું હતું તો કે ભરત. અને ધોરણ 10 માં હતો અને એને કીધું હતું કે હું જે વાંચું છું તો એ દિવસમાં 6 કલાક વાંચે છે છતાં પણ જ્યારે દિવસનો અંત આવે ત્યાં સુધીમાં એને વધારે પડતું જેટલું એ વાંચે છે બધું જ એને યાદ રહેતું નથી. એટલે કે સારી રીતે રીડિંગ જે કરે છે પણ એ જેવું રીડિંગ કરે છે એટલું એ બધું યાદ રાખી શકતો નથી. તો એના માટે એને તો સજેશન માંગ્યું હતું. તો એ ઉપરથી આપણને શીખ મળેલી હતી. એમનો જે પ્રશ્ન છે ડોક્ટર મંસૂરીને હતો તો એમને એનો પ્રશ્નનો જવાબ બહુ સારી રીતે આપેલો હતો કે જે કોઈ વાંચો તો વાંચવાની અલગ અલગ બધા સ્ટુડન્ટની રીત હોય બધાને અલગ અલગ રીતે યાદ રાખવાની યાદ શક્તિ હોય. કોઈ પણ ખાલી માત્ર યાદ જે છે એ રીડિંગ કરે અને યાદ રહી જાય એવું બધાને હોતું નથી. ઘણાને રીડિંગમાં પણ કેટલા સ્ટેપ હોય. ઘણાને એકવાર વાંચી યાદ રહી જાય, ઘણાને બે કે બે વાર વાંચે તો યાદ રહી જાય, ઘણાને બે વાર વાંચી એકવાર લખે તો યાદ રહી જાય. આવી અલગ અલગ બધી રીત હતી. તો એ ઘણી રીત આપણને કીધી હતી કે તમે ચર્ચા કરીને તમને યાદ રહે છે, તમે ડાયાગ્રામ થ્રુ યાદ રહે છે, તમને ચાર્ટ થ્રુ યાદ રહે છે, તમને વાંચવાથી યાદ રહે, તમને લખવાથી યાદ રહે, અથવા તો કોઈ ચિત્રથી યાદ રહે. એ તમારે ડિસાઇડ કરવાનું છે કે કયા સબ્જેક્ટમાં તમને કઈ રીતથી જે છે એ તમને સારી રીતે યાદ રહે છે અને એ રીત એને ઓળખીને એ પ્રમાણે એપ્લાય કરવાની જેથી કરીને એ પોતાનું વાંચન જે છે એ સારી રીતે વાંચી શકે અને યાદ પણ રાખી શકે. ત્યાં સુધી આપણે જોયું હતું. હવે આપણે ત્યાંથી નેક્સ્ટ જોવાનું છે કે નેક્સ્ટ પ્રશ્ન શું છે. તો નેક્સ્ટ પ્રશ્ન જે છે એ એક લેડીનો છે. એ લેડી બોલે છે, અ લેડી સેઝ, હેલો ડોક્ટર મિસિસ સેલટ, આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી એન્ડ માય સન શેલિન ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9. શું કે છે આ લેડી? તો લેડી એક જે છે એનો પ્રશ્ન કોને છે? તો ડોક્ટર મિસિસ સેલટને. અને આ જે લેડી છે એનું નામ શું આપ્યું છે? તો કે મિસિસ વિરાજ ત્રિવેદી. એ વિરાજ ત્રિવેદીના વાઇફ છે. એન્ડ માય સન, અને એમના સન એટલે કે એના દીકરાનું નામ શું છે? તો કે શાલિન ઇન સ્ટાન્ડર્ડ 9. અને એમનો દીકરો જે છે એનું નામ છે શાલિન અને એ ધોરણ 9 માં ભણે છે. He spent too much time in playing games and watching TV and because of that his study suffers up. તો શું કે છે એનો પ્રોબ્લેમ શું હતો એ લેડીનો? તો કે છે મારો જે સન છે, મારો જે દીકરો છે એ મોસ્ટ ઓફ ટાઈમ જે છે સેમા પાસેની પાછળ જવા દે છે, બગાડે છે. તો કે ગેમ રમવામાં અને ટીવી જોવામાં એનો વધારે પડતો સમય એ બરબાદ કરે છે. ટીવી એન્ડ બીકોઝ ઓફ ધેટ સ્ટડી સફર. સફર એટલે કે જે છે એક
ખરાબ થવું તો એના લીધે આ જે ગેમ રમે છે વધારે પડતું ટીવી જોવે છે એના કારણે એનું જે આ ભણતર છે એ બગડે છે. What would you advise him at this juncture? તો તમારે આ નીચે જંકચર આ નીચે આવી ઉથલપાથલ જે એની સ્ટડીમાં થાય છે મીન્સ કે જે પ્રમાણે એનો પ્રોગ્રેસ થવો જોઈએ એ પ્રોગ્રેસ થતો નથી અને એનો પ્રોગ્રેસ અટકી જાય છે અને એનું જે ડાયરેક્શન એનું જે માઇન્ડ જે છે એ ટીવી મોબાઈલ અને ગેમ્સની પાછળ છે તો એને માટે તમારી શું એડવાઇસ છે એના માટે તમારી શું સલાહ છે. ડોક્ટર મિસિસ સેલર સેઝ ડોક્ટર મિસિસ સેલર કહે છે ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર શું તમારો દીકરો અહીં હાજર છે. મિસિસ ત્રિવેદી પોઈન્ટ ટુ હર સન સિટિંગ નેક્સ્ટ ટુ હર અને આ સાંભળતાની સાથે જે મિસિસ ત્રિવેદી હતા એને એના દીકરાની સામે પોઈન્ટ કર્યો એટલે કે દેખાડ્યું એવો ઈશારો કર્યો જે એની બાજુમાં બેઠો હતો નેક્સ્ટ ટુ સીટ એટલે એની બાજુની સીટમાં બેઠો હતો એને દેખાડ્યો. વેલ ઇટ ઇઝ અ ક્વાઇટ નોર્મલ એટ ધીસ એજ ફોર સ્ટુડન્ટ ટુ ગેટ ટેમ્પટેડ ટુ પ્લે એન્ડ વોચ ટીવી તો કે આ જે એજ છે એ એજમાં આ વસ્તુ એકદમ સામાન્ય છે. આ એજના વિદ્યાર્થીઓ આ એજના બાળકોમાં ટીવી અને મોબાઈલનું જે એટ્રેક્શન થવું એ આ જે એજ છે એમાં કોમન વસ્તુ છે. હાવેવર ધેર શુડ બી અ ટાઈમ લિમિટ ફોર ધ સેમ પરંતુ એના માટે જે એ લોકોનું એટ્રેક્શન છે એ આપણે જોઈ લીધું એ વસ્તુ જરૂરી છે અને એ આપણે સમજ્યા પણ ખરી પરંતુ આ જે છે તો એના માટે એક ચોક્કસ જે છે ટાઈમિંગ હોવો જોઈએ. જેવી રીતે તમે ટીવીમાં ટીવી જોવામાં ટાઈમ વેસ્ટ કરો મોબાઈલમાં ટાઈમ વેસ્ટ કરો ગેમ રમવામાં ટાઈમ વેસ્ટ કરો તો સાથે સાથે તો અમુક સમય જે છે એ એના કરતા ડબલ સમય તમારે શેમાં આપવો જોઈએ તો કે સ્ટડીમાં જ્યારે બે કલાકનું સ્ટડી એકસાથે કર્યું હોય ત્યારે તમે હાફ અવર્સ એટલે કે અડધી કલાક રમો તો એ વસ્તુ વ્યાજબી છે પરંતુ અડધી કલાકમાં સ્ટડી કર્યું અને બે કલાક તમે રમ્યા તો એ વસ્તુ વ્યાજબી નથી મીન્સ એ વસ્તુ બરાબર નથી. તો આવી વાત જે છે એ ડોક્ટર મિસિસ સેવન કહે છે કે વાંધો નહીં આ એજમાં આ વસ્તુ કોમન છે કે ટીવીનું એટ્રેક્શન હોય મોબાઈલ ગેમ આ બધું એટ્રેક્શન હોય પણ સાથે સાથે જેટલો ટાઈમ એ એમાં આપે છે એવો જ ટાઈમ એ સેના આપવો જરૂરી છે તો કે એની સ્ટડીમાં પણ આપવો જરૂરી છે. ત્યારબાદ વોટ આઈ પર્સનલી ફીલ ઇઝ ટોટલ અવોઇડન્સ ઓફ ગેમ એન્ડ ટીવી ઇઝ નોટ અ સોલ્યુશન અને મેં પોતે પણ એ વસ્તુ છે તો કે એને પર્સનલી ફીલ કરેલી છે એને અનુભવેલી છે કે પ્રોપરલી તમે એને ટીવી જોવાનું જ સાવ બંધ કરાવી દો મોબાઈલ અને ગેમ્સ રમવાનું સાવ બંધ કરાવી દો તો એ વસ્તુ એ સારી નથી એ વસ્તુ મેં પર્સનલી ફીલ કરી છે એટલે સાવ એને ટીવી ન જોવા દેવું મોબાઈલ ન રમવા દેવો ન જોવા દેવો તો એ વસ્તુ એનું કઈ સોલ્યુશન નથી એ મેં પર્સનલી ફીલ કરેલું છે. ત્યારબાદ ઇનફેક્ટ ધેટ ઇઝ અ ક્રુઅલ એન્ડ અનનેચરલ અને આવું જે કરવું એ એક થોડું એવું ક્રૂર થાય છે અને અનનેચરલ એ વસ્તુ સારી પણ નથી. Rather, parents should make sure that there is a balance between study and play hours. પરંતુ પેરેન્ટ્સ વાલીઓએ આ વાતને સમજીને એનું જે બેલેન્સ છે એ ક્રિએટ કરવું જોઈએ શેનું તો કે પ્લેઇંગનું અને સ્ટડીનું આ બંને વચ્ચેનું જે બેલેન્સ છે એ પેરેન્ટ્સે એની રીતે નક્કી કરવું જોઈએ એનું બેલેન્સ ક્રિએટ કરવું જોઈએ. ગેમ્સ મ્યુઝિક એન્ડ એન્ટરટેનમેન્ટ આર ક્વાઇટ એસેન્શિયલ ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ કારણ કે જે સ્ટડી છે એ સ્ટડીથી જે વિદ્યાર્થીઓ છે જે બાળકો છે એના માઇન્ડમાં જે સ્ટ્રેસ આવી જાય છે મીન્સ કે માનસિક થાક લાગે શારીરિક થાક લાગે સ્કૂલ્સ ટ્યુશન્સ અલગ અલગ જે કોઈ એક્ટિવિટી હોય આ બધાથી એ લોકો મેન્ટલી અને ફિઝિકલી થાકી જાય છે ત્યારે મોબાઈલ છે ટીવી છે અને અધર ગેમ્સ છે ત્યારે એમનાથી થોડોક એને રેસ્ટ મળે છે એમાંથી એને થોડોક આરામ મળે છે તો આ કારણથી માત્ર એની સ્ટડી જે છે એ સ્ટડી જ આખો દિવસ કરવાનું આ ગેમ ને જોવાની ટીવી ને જોવાનું તો એ વસ્તુ સાવ બંધ કરાવી દેવી વ્યાજબી નથી કારણ કે એના મેન્ટલ સ્ટ્રેસ અને એના ફિઝિકલ સ્ટ્રેસ ને જો થોડોક હળવો કરતો હોય તો એ શું છે તો એ એમનો આ શોખ છે તો આ શોખ થી મીન્સ કે મોબાઈલ છે ટીવી છે તો એને જોવાથી ભલે એટલું બધું નથી જોવાનું પરંતુ અમુક ટાઈમ જયારે રેસ્ટ ટાઈમ હોય ત્યારે એ આ વસ્તુને જોઈ શકે છે. ધે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ અને આના કારણથી એમને હેલ્પ મળશે એમને મદદ મળશે શેમાંથી કે સ્ટ્રેસ એમના થાકમાંથી જે થાક છે એને ઓછો કરવા આ વસ્તુ એને હેલ્પ કરશે મદદરૂપ બનશે. અ લેડી હેલો એવરીવન આ વસ્તુ છે એ ત્યાં કમ્પ્લીટ થઈ જાય છે પછી પાછો નવો પ્રશ્ન આવે છે અ લેડી એ પણ એક
लेडी करे छे. हेलो एवरीवन, आई एम मिसेस सुहानी मेहता. हूँ मिसेस सुहानी मेहता छू. आई एम नॉट श्योर वोंट टू आस्क दिस क्वेश्चन. हूँ श्योर नहीं, हूँ चौकस नहीं कि मारे आ प्रश्न पूछवो जोईए के नहीं. आई एम फेसिंग अ डिफरेंट प्रॉब्लम. मारे घणी एवी प्रॉब्लम छे तो हूँ एनो सामनो करू छू. My daughter seems to be enjoying her studies but hardly shares anything on what happens at school and her studies. શું કહે છે કે મારે મારો આ પ્રશ્ન બધાને કેવો જોઈએ કે નહીં, અથવા તો મારો જો આ પ્રશ્ન છે મને કાંઈ ખબર નથી, મને જે પ્રશ્ન છે તો એ કદાચ બધાને નથી, અથવા તો એ મારો બધાથી એક અલગ જ પ્રશ્ન છે. મારી ડોટર એટલે મારી જે દીકરી છે એ સ્ટડીમાં જે છે એ સારી એવી વેલ જે છે એ પોતાની સ્ટડી કરે છે, એટલે કે સારી રીતે પોતાનું ભણે છે. ત્યારબાદ કે છે માય ડોટર સીમ્સ ટુ બી એન્જોયિંગ હર સ્ટડીઝ, અને એ સ્ટડીને એન્જોય પણ કરે છે, પરંતુ એનો પ્રશ્ન શું છે એ આપણે જોઈએ. બટ પરંતુ હાર્ડલી શેર્સ એનીથિંગ. શેર કરવું એટલે કે એની કોઈ વાત, એની સ્કૂલમાં કઈ મેટર થઈ હોય, એની સાથે કઈ બનાવ બન્યો હોય, અથવા તો કઈ સ્કૂલમાં અથવા તો ઘરે કે ગમે ત્યારે કાંઈ પણ જે છે એની ઘટના એની જીવન સાથે કઈ જોડાયેલું હોય તો એ ક્યારેક જ કોઈ વધારે હોય તો જ એ અમને કહે છે, પણ નોર્મલી એ પોતાની વાત અમને અમારી સાથે શેર કરતી નથી. As parents, we try to ask her so many times, but she avoids discussing the school at home. અમે એઝ અ પેરેન્ટ્સ અમે વાલી તરીકે એની આ જે મુશ્કેલી છે એનો જે આ પ્રશ્ન છે અથવા તો એની કોઈ ચર્ચા વાત હોય કે સ્કૂલમાં આજે શું થયું એવું અમે ટ્રાય કરીને પૂછવાની તો એ હંમેશા એને અવોઇડ જ કરે છે, એને નકારે છે. કારણ કે શું કહે છે તો કે સ્કૂલની જે વાત છે એ ઘરે કહેવાની એ હંમેશા અવોઇડ જ કરે છે, એ ક્યારે અમારી સાથે એ વાતને સ્કૂલમાં શું બન્યું છે એને શેર કરતી નથી. અનુજ, આઈ થિંક we should consult Dr. Meke as he must have a faced a similar question from British parents back home. તો હવે અનુજ એટલે કે જે આપણા એન્કર છે, જે એન્કરિંગ કરે છે એ આ પ્રશ્ન માટે કહે છે કે આ માટે આપણે આઈ થિંક એ વિચારે છે કે મારો વિચાર એવો છે કે આ તમારો જે પ્રશ્ન છે વી શુડ કન્સલ્ટ, એના માટે આપણે કોને કન્સલ્ટ કરવા જોઈએ. તો કે ડોક્ટર મેકે. ડોક્ટર મેકે જે ઓનલાઈન જે છે એ યુનિવર્સિટીમાંથી આપણી સાથે જોડાયેલા છે, તો એમને આપ સાથે આપણે આ પ્રોબ્લેમ શેર કરવી જોઈએ. હી મસ્ટ હેવ અ ફેસ્ડ સિમિલર ક્વેશ્ચન. તેમણે આ તમારા જેવા જ સિમિલર એવા પ્રશ્નો જે છે એ પોતે ફેસ કર્યા હશે કે સાંભળ્યા હશે. ફ્રોમ બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ, કેનાથી કોના થ્રુ, તો એ ક્યાં છે તો કે બ્રિટિશમાં છે, એડિનબર્ગ યુનિવર્સિટીમાં, તો એ બ્રિટિશર્સ છે. તો કે બ્રિટિશ યુનિવર્સિટીમાં આવા જે છે તો એવા પેરેન્ટ્સનો એમને આ પ્રશ્નનો સામનો કર્યો હશે, એમનો હલ કર્યો હશે, તો આપણે એમને પૂછીએ. તો ડોક્ટર મેકે, થેન્ક યુ અનુજ, તારો આભાર અનુજ. આઈ હોપ આઈ એમ એટ ઓડિબલ ઓવર ધેર. મને હું એવો ટ્રાય કરીશ કે જે છે આ પ્રશ્ન આમનો થયો છે તો એને હું સારી રીતે સમજાવી શકું અને હું સારી રીતે એનો જવાબ આપી શકું એવી હું ટ્રાય કરીશ. એન્ડ યસ આઈ લાઈક ધીસ ક્વેશ્ચન, અને હા મને આ પ્રશ્ન ગમ્યો. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ બોથ ચિલ્ડ્રન એન્ડ પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ. જો જે છે તો કે બાળકો પોતાની વાત જે છે એ વાલી સાથે કરવામાં મિસ કરે છે, મિસ કે એ વસ્તુને અવોઇડ કરે છે અથવા તો કરતા જ નથી, તો એના માટે રિસ્પોન્સિબલ જવાબદાર એ કોને માને છે તો કે પેરેન્ટ્સને. શેરિંગ ઇઝ ધ ગ્લ્યુ ધેટ બાઇન્ડ્સ અ ફેમિલી ટુગેધર. શેરિંગ વાતને તમારે બધા સાથે શેર કરવી, બધાને કેવી એ એક ફેમિલીનું ગ્લ્યુ છે એટલે કે ફેમિલીને જોઈન્ટ રાખે છે કે તમે બધા. એવું નથી કે માત્ર બાળકોને જે પેરેન્ટ્સને વાત કરી, પણ પેરેન્ટ્સ પણ એમની સાથે જે બનતી વાત છે એ પણ એ બાળકોને સુધી પહોંચાડે, એની સાથે શેર કરે, તો પણ આ વસ્તુ એટલી જરૂરી છે જેટલી બાળકો પેરેન્ટ્સને કહે. તો બાળકો અને પેરેન્ટ્સ બંને તરફથી જ્યારે આ વસ્તુ પોસિબલ થાય ત્યારે જ જે ફેમિલી છે એક સારી રીતે જોઈન્ટ તરીકે રહી શકે. તો કે શેરિંગ છે એ ગ્લ્યુ ટાઈપ છે, ગ્લ્યુ એટલે કે ગમ ગુંદ ટાઈપ છે કે જેનાથી જે આખી કુટુંબ છે એ જોડાયેલું રહે છે. જો કોઈ પણ ફેમિલી મેમ્બર છે એ એકબીજાને કાંઈ પણ શેર કર્યા વગર, મીન્સ કે એકબીજાને કંઈ વાત કર્યા વગર એમને એમ પોતાની લાઈફમાં લડ્યા કરશે, તો એ ક્યારે જે છે એ ફેમિલીનો એનો કોઈ મતલબ જ નથી. કારણ કે એ પોતાના દુઃખમાં રચ્યા પછી આ રહેશે, સુખ
હોય તો સુખમાં રહ્યા પછી રહેશે, બાકી આપ જે પોત પોતાનું ફેમિલી બોન્ડિંગ છે તો એ રહેશે નહીં. એ કારણથી જે છે એ કોણ કહે છે તો કે આ ડોક્ટર મેકે કહે છે કે સેમ આ વસ્તુ જેટલી સ્ટુડન્ટ માટે જવાબદાર છે એટલી સેમ કેના માટે તો કે પેરેન્ટ્સ માટે પણ જવાબદાર છે. કે જેમ એ લોકો માને છે કે બાળકો અમને બધી વાત કરે તો એવી જ રીતના સિમિલર પેરેન્ટ્સે પણ પોતાની જે વાત છે એની સાથે શેર કરવી જોઈએ. તો કે ફેમિલીમાં પેરેન્ટ્સ થ્રુ અને ચિલ્ડ્રન થ્રુ જે આપસી બોન્ડિંગ છે એનું મેઇન પોર્શન શું છે તો કે શેરિંગ જ છે. અને આ શેરિંગ છે એ ફેમિલીને બોન્ડ રાખવા માટે એને જોડાયા રાખવા માટે એક ગુંદર જેવું કામ કરે છે. જનરલી એડલ્ટ્સ એન્ડ ધીસ એજ ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ ટુ શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લીવ્સ. જે અત્યારની આ ટીન એજ છે અથવા તો આ જે એજ હોય અને એમાં અને બીજા એડલ્ટ્સ છે એટલે કે તરુણો અવસ્થામાં જે બાળકો છે એ પોતાની ઘણી એવી પ્રોબ્લેમ જે છે એને પેરેન્ટ્સને કહેતા ઘણી વાર અચકાતા હોય અથવા તો એમની સાથે ડિસ્કસ કરવામાં એ માનતા હોય નહીં. અનકમ્ફર્ટેબલ એટલે કે એમને સારી રીતે કમ્ફર્ટેબલ જે છે એ ફીલ ન થતું હોય એના કારણથી એ લોકો શું કરે છે તો કે કહેતા નથી. શેર ઓલ ડિટેલ્સ રિલેટેડ ટુ ધેર લીવ્સ. તે પોતાના જીવનની બધી ડિટેલ એ સારી રીતે એને શેર કરી શકતા નથી. એઝ પેરેન્ટ્સ વી મસ્ટ કન્સિડર ધીસ એન્ડ ડિસાઇડ અવર રિસ્પોન્સ ટુ ધેર શેરિંગ. તો જ્યારે વાલી તરીકે તમે એવું માનો છો કે તમારા બાળકો તમને બધી વાત કરે તો પેલી જે શરૂઆત છે અને એમનું માટેનું જે બોન્ડિંગ છે તો એ પેલું ક્રિએટ કોને કરવું પડશે તો કે વાલીએ પોતે જ આ વસ્તુને ક્રિએટ કરવી પડશે. અવર નેગેટિવ રિસ્પોન્સ એન્ડ પર્ચેસિંગ ડિસ્કરેજ ચિલ્ડ્રન. હવે કોઈ પણ વાત હોય આનો નેગેટિવ રિસ્પોન્સ આપ્યો છે કે વાલી જે છે એ કેવો રિસ્પોન્સ આપે છે ને એના ઉપરથી બાળકો છે એ પોતાની વાત શેર કરે અથવા તો ન કરે. જો કંઈ પણ વાત જે છે દર વખતે બાળકની બધી વાત પેરેન્ટ્સ માની લેતા હોય એવું જરૂરી નથી. એટલે ક્યારેક એવું વાત સારી હોય તો પેરેન્ટ્સ તરત માની જાય અને એની સાથે હારમાં હાર મિલાવીને આગળ વધે છે. પરંતુ ક્યારેક અમુક વાત એવી હોય છે કે એ વાત જે છે એનાથી એ લોકો જે સહમત ન હોય તો એમનો રિસ્પોન્સ કેવો થઈ જાય છે નેગેટિવ થઈ જાય છે. જ્યારે સહમત હતા તો પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો એને સહમત નથી તો નેગેટિવ રિસ્પોન્સ આપ્યો. તો આ નેગેટિવ રિસ્પોન્સથી એ ઘણી વાર બાળકને ખીચાઈ જાય બાળકને મારી લે અથવા તો એને કોઈ બીજી એવી સજા કરે. તો આ બધી એવી સજા જે છે આ એક શું છે તો કે નેગેટિવ રિસ્પોન્સ છે. અને તમારા આવા નેગેટિવ રિસ્પોન્સથી બાળક છે એ ડરી જશે અને નેક્સ્ટ ટાઈમ આવું કંઈક બીજી વાર થશે અથવા તો આવો કોઈ પ્રશ્ન હશે એની કોઈ બાબત હશે તો એ તમારી સાથે શેર કરશે નહીં. તો કે પહેલા તો જે આ સ્ટેપ છે ને એ પેરેન્ટ્સે જ ક્લિયર કરવું પડશે કે આ બોન્ડિંગ પેરેન્ટ્સે કે તમે જે રિસ્પોન્સ આપો છો એ કેવો આપો છો. બધી વાતમાં ખબર જ છે કે પેરેન્ટ્સ સહમત હોય પણ ખરી અને ન પણ હોય, પરંતુ તમારો જે રિસ્પોન્સ છે એના પ્રમાણમાં કેવો હોવો જોઈએ એના ઉપર ઓવરબર્ડન થઈ જવું જોઈએ નહીં, ઓવરસ્ટ્રેસ થઈ જવું જોઈએ નહીં. જો ઓવરસ્ટ્રેસ થાય ઓવરબર્ડન થાય તો બાળક બીજી વાતથી તમારી સાથે જે વાત છે એ ક્યારેય શેર કરશે નહીં. એટલે આ માટે ડોક્ટર નેકે છે એ કોને જવાબદાર માને છે કે પેરેન્ટ્સના. એટલે કે બંને તરફ પહેલ તો થવી જોઈએ પરંતુ જે રિસ્પોન્સ આપવાની વાત છે એમાં પેરેન્ટ્સ જે રિસ્પોન્સ છે એના નેગેટિવ રિસ્પોન્સ હંમેશા અવોઈડ કરવો જોઈએ અને પોઝિટિવ રિસ્પોન્સ આપવો જોઈએ જેથી કરીને બાળક સરળતાથી પોતાની વાત છે એ આ પેરેન્ટ્સની સામે મૂકી શકે. ત્યારબાદ નોટ શેરિંગ એનીથિંગ મે લીડ ટુ સિરિયસ પ્રોબ્લેમ. કંઈ પણ જે છે એ શેર ન કરે. હવે આ જ તમારું જો રૂટિનમાં તમારા આવા જ રિસ્પોન્સ રહ્યા નેગેટિવ તો એ એક વાર કરશે બે વાર કરશે પરંતુ વધારે વાર જો એ બે કે ત્રણ વાર આ અનુભવ થઈ જાય તો પછીથી એ સાવ તમારી સાથે વાત છે એ શેર કરતા બંધ થઈ જશે. અને સાવ વાર કોઈ સાથે પોતાની વાત જે છે એ સારી હોય કે ખરાબ એ કોઈ સાથે શેર ન કરવી તો એ સૌથી મોટી એવી પ્રોબ્લેમ આગળ જતા બની જાય છે. અનુજ થેન્ક યુ ડોક્ટર મેકે ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. ડોક્ટર મેકે તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારો આ વેલ્યુએબલ ટાઈમ તમારો જે આ સારો એવો સમય જે છે એ તમે અમને ફાળવ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર મેકે ઇટ્સ ઓલવેઝ પ્લેઝર ટુ ઇન્ટરનેટ ઇન્ટરેક્ટ વિથ
students and parents, Anuj, my best wishes to the students have a bright future ahead. અને આ સાંભળીને ડોક્ટર મેઘે છે એ પણ એનો આભાર માને છે કે એને ઇન્ટરેક્ટ કર્યો એટલે કે ચર્ચા કરી બાળકો અને એના પેરેન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ સાથે જે વાત કરી એ એમના માટે ખૂબ જ આનંદની વાત છે. અનુજ માય બેસ્ટ વિશિસ, અનુજ મારી જે સારી વિશિષ, મારી જે સારી ઈચ્છા, મારી કામના છે એ બધા જ સ્ટુડન્ટની સાથે છે. હેવ અ બ્રાઇટ ફ્યુચર અહેડ, બધાનું ફ્યુચર, બધાનું ભવિષ્ય સારું રહે એવી જે ડોક્ટર મેકે છે એ પોતાની ઈચ્છા દર્શાવે છે એવા આશીર્વાદ આપે છે. અનુજ નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ નાવ, અને ત્યારબાદ જે છે એ ડોક્ટર મેકેનું આ વાત અને વક્તવ્ય એ ત્યાં પૂરું થઈ જાય છે. ત્યારબાદ એમનું જે સોલ્યુશન આપ્યું છે એ કમ્પ્લીટ થઈ જાય છે. ત્યારબાદ ફરીથી એક નવા જે સ્ટુડન્ટ છે એની પ્રશ્ન ત્યાં આવે છે. તો આજે આપણે જે બે પ્રશ્ન જોયા, એક જે છે એ લેડી બંને એક માતા તરીકે જ હતા, તો એક લેડીનો પ્રશ્ન શું હતો તો એ આપણે જોયો કે એનો જે બાળક છે નાઇન્થમાં ભણે છે અને વધારે પડતું ટીવી, મોબાઈલ અને ગેમ્સ જે છે એ જોવે છે. તો એના માટે એનો જે પ્રશ્ન સોલ્યુશન છે એ આપતા જે ડોક્ટર મિસિસ સેલેટે કહ્યું કે સાવ આ વસ્તુને બંધ કરી દેવી એ એક અલગ વાત એટલે કે ક્રૂર એવી વાત છે, અનનેચરલ છે, તો એ સારું નથી. પરંતુ જે સ્ટડીમાં અને પ્લેઇંગમાં જે બેલેન્સિંગ છે એ ક્રિએટ કરવું જોઈએ કે બાળક અને પેરેન્ટ્સ બંને થ્રુ જે છે આ બોન્ડિંગ તૈયાર, આ જે બેલેન્સ છે એને તૈયાર કરવું કે સ્ટડી પાછળ કેટલો સમય અને એના મનોરંજન, એના એન્જોયમેન્ટ માટે કેટલો સમય હોવો જોઈએ. બંનેને જ્યારે બેલેન્સિંગ થશે ત્યારે એ ટીવી મોબાઈલ જોવે તો પણ એની સ્ટડીમાં કોઈ જાતનો ફરક પડશે નહીં, કારણ કે એનું જે છે ત્યાં બેલેન્સિંગ થઈ ગયું હોય. તો આ વસ્તુ તમારે જાતે સમજવાની છે કે સ્ટડી જ્યારે છે એ વધારે પડતી થાય ત્યારે એના હાફ પોર્શન જેટલું તમારે એન્જોયમેન્ટ લેવાનું છે. જે મેં એક્ઝામ્પલ આપ્યું એમ કે 2 થી 3 કલાક કોન્સ્ટન્ટ સ્ટડી કરો, તો કોન્સ્ટન્ટ હું વધારે પડતું કહું છું કે કોન્સ્ટન્ટ મીન 2 થી 3 કલાક જે છે તમે એક્ઝેક્ટલી બેઠા હોવા જોઈએ અને વાંચતા હોવા જોઈએ. થોડી વાર થઈ અને હાફ અવર્સ થઈને તમે પાણી પીવા માટે જાઓ, થોડી વાર 10-15 મિનિટ થઈ તો તમે બીજી ટેક્સ્ટ બુક જોવા લાગો, તો પાછી 10-15 મિનિટ થઈ તો તમે કોઈ વોશરૂમ માટે કે કોઈ ખાવા માટે કે એવી રીતના ઉભા થાવ. તો આવી રીતની વાત કરી 2 થી 3 કલાક કન્ટિન્યુ જે છે એ જે સબ્જેક્ટ લઈને જે યુનિટ લઈને તમે બેઠા છો તો એને કમ્પ્લીટ થઈ જાય પછીથી તમે 1 અવર છે અથવા તો હાફ અવર છે તમે એન્જોયમેન્ટ માટે ફાળો. કોઈને સોંગ સાંભળવું ગમતું હોય, કોઈને ગેમ રમવી ગમતી હોય, કોઈને ચેકિંગ કરવી ગમતી હોય, કોઈને કઈ વાંચવું મોબાઈલ થ્રુ વાંચવું જોવું ગમતું હોય કે મૂવી જોવું ગમતું હોય, તો એ કેટલી પોર્શન હાફ અવર કે 1 અવર તમે જોવો તો ચાલે. તો આવી રીતનું બેલેન્સિંગ તમારે પોતે જ ક્રિએટ કરવું અને એમાં હેલ્પફુલ તમારા પેરેન્ટ્સ પણ થાય. એ બીજી લેડી જે છે એને શું હતું કે એની જે ડોટર છે એ સ્ટડીમાં તો સારી હતી પરંતુ એની પ્રોબ્લેમ એ હતી કે એ પોતાની વાત ઘરે જે છે ફેમિલીમાં શેર કરતી નથી. તો એમાં માટે આપણે સોલ્યુશનમાં જોયું કે આ શેરિંગ જે છે એ પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન એ બંને વચ્ચેનું એક સારું બોન્ડિંગ જે છે એ ક્રિએટ થાય પછી જ એ વસ્તુ પોસિબલ બને. અને એ માટે જે ડોક્ટર મેકે છે સલાહ આપે છે પેરેન્ટ્સને કે એ પોતાનું જ્યારે પણ આવી રીતના બાળક એની સાથે કોઈ વાત શેર કરે તો એના રિસ્પોન્સ હંમેશા કેવા આપવા, તો કે પોઝિટિવ જ આપવા. નેગેટિવ રિસ્પોન્સથી બાળક છે એ ઘરે વાત કરતું નથી. તો આ જે છે એ વસ્તુ જે બોન્ડિંગ તૈયાર કરવું અને બાળક જે છે એ પોતાની વાત ઘરે શેર કરે એ માટે એ પેરેન્ટ્સને પ્રિપેર થવા માટે અને સારા એવા રિસ્પોન્સ માટે આપવા માટે કહે છે. તો આ 2 પ્રોબ્લેમ અને 2 પ્રોબ્લેમના સોલ્યુશન આપણે જોયા. હજી પણ આ સેમિનાર ચાલુ જ છે પરંતુ આપણે જે છે એ વાત અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે જે છે એ નેક્સ્ટ પ્રશ્ન અને એના સોલ્યુશન સાથે મળીશું. આજે જે યુનિટ ચાલ્યું છે એમાં કોઈ ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો જેથી કરીને એ સોલ્વ થઈ જાય. નેક્સ્ટ ટાઈમ મળીએ. જે આગળનું લાસ્ટ પોર્શન છે યો પાર્ટ આપણે 3માં જે નવા પ્રશ્નો છે અને એના નવા સોલ્યુશન છે એ સાથે આપણે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર.